હાલમાં ખેડૂતો દ્વારા કેળનું વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવશે. આ બાગાયતી પાક ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે. હવે કેળના વાવેતર દરમિયાન ખેડૂતોએ શું ધ્યાન રાખવું એ અંગે જાણો કૃષિ નિષ્ણાંત પાસેથી. નમસ્કાર ખેડૂત મિત્રો, કેળના પાકને જુલાઈ ઓગસ્ટ મહિના વાવેતર કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે. ખાસ કરીને કેળના પાકને ગરમ અને હુંફાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. સારા નિતાર શક્તિવાળી ફળદ્રુપ ગોરાડું અને મધ્યમ કાળી જમીન હોય તો એ વધુ હિતાવ આવે છે, એટલે કે જ્યાં પાણી ના ભરાતું એવી જમીનમાં આપણે કેળ કરવી જોઈએ. કેળના પાક માટે ખાસ કરીને ગ્રાન્ડ નાઇન જે જાત છે એ ખૂબ જ પ્રચલિત જાત છે અને ખેડૂતો ખૂબ જ સારી રીતે એને પસંદ કરે છે, તો એ જાત વાવી ખૂબ જ હિતાવ છે. આ સિવાય વિલિયમ અને મહાલક્ષ્મી જેવી થોડી મોડી પાકતી જાતો પણ ખૂબ જ સારું ઉત્પાદન આપે છે એ પણ કરી શકાય. અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત ઠીંગણી અને જલ્દી પાકતી એવી આણંદ વામન જાત પણ આપણે પસંદ કરી શકીએ. કેળના વાવેતર માટે 6x6 ફૂટ જેટલો ગાળો રાખવો વધુ હિતાવ છે. કેળના વાવેતર માટે ગાંઠો દ્વારા અથવા તો ટીસ્યુ કલ્ચર છોડ દ્વારા બંને રીતે વાવેતર કરી શકાય. ટીસ્યુ કલ્ચર છોડ માટે વાવેતર કરવામાં આવે તો એ એકસાથે પાકે છે અને સારું ઉત્પાદન આપે છે અને રોગમુક્ત રોપા પણ આપણને મળી રહેતા હોય છે. જો ગાંઠો દ્વારા આપણે વાવેતર કરવા માગતા હોય તો તલવાર જે પીલા હોય એવા પસંદ કરવા જોઈએ, જેનું વજન આશરે 500-700 ગ્રામ જેવું પસંદ કરવું જોઈએ. અને રોપતા પહેલાં એને કાર્બન ડાયોક્સાઇડ અથવા તો પ્રોપિકોનાઝોલ જે ફૂગનાશક દવા છે એ 40 મિલીગ્રામ 10 લિટર પાણીમાં નાખી એનું દ્રાવણ બનાવી અને 30 મિનિટ માટે એ પીલાને ડુબાડી અને ત્યારબાદ એની રોપણી કરવાથી અમુક પાછા આછોતરા રોગથી આપણે એને બચાવી શકીએ છીએ. આ સિવાય કેળમાં પિયત પાણીની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે, એટલે કે પાણીની ખેંચ બિલકુલ થવી જોઈએ નહીં. એટલે શિયાળાના દિવસો હોય તો 10-12 દિવસના ગાળે પાણી આપતા રહેવું જોઈએ અને ગરમ દિવસોમાં એટલે કે ઉનાળામાં 7-8 દિવસના ગાળે સતત પાણી આપતા રહેવું જોઈએ. ટપક પદ્ધતિ દ્વારા પાણી આપવાથી સારું ઉત્પાદન મેળવી શકીએ અને ટપક પદ્ધતિ દ્વારા પાણી આપવું હોય તો એમાં 31 દિવસે 1.5-2 કલાક જેટલું પાણી આપતા રહેવું જોઈએ અને ઉનાળાના દિવસોમાં સતત એમાં છૂટા પાણી આપવાથી આપણને સારું ઉત્પાદન મળી રહેતું હોય છે. ઉનાળાના દિવસોમાં ટપક પદ્ધતિ સાથે છૂટું પાણી પણ આપવું હિતાવ છે. આ સિવાય ખાતરની વાત કરીએ તો ખાતર એક છોડ દીઠ 10 કિલોગ્રામ જેટલું છાણિયું ખાતર અને 300 ગ્રામ જેટલું નાઇટ્રોજન, 100 ગ્રામ જેટલું ફોસ્ફરસ અને 200 ગ્રામ જેટલું પોટાશ આપવાની ભલામણ છે. તો 10 કિલોગ્રામ જેટલું જે છાણિયું ખાતર છે એ પાયામાં આપવાનું હોય અને 40% જેટલું નાઇટ્રોજન અને પોટાશ અને 100% જેટલું ફોસ્ફરસ એ 30 અને 60 દિવસે રોપણી બાદ છોડની ફરતે રિંગમાં આપવું જોઈએ. બાકીનું જે 60% નાઇટ્રોજન અને પોટાશ છે એ 90 દિવસથી 6 સરખા હપ્તામાં 15 દિવસના ગાળે આપવાથી વધુ ઉત્પાદન મળે છે. આ સિવાય કેળમાં તમારે લૂમને ઢાંકીને રાખવી જોઈએ, ખેતરની ફરતી વાડ કરવી જોઈએ જેથી કરીને પવનથી બચાવી શકાય. લૂમ પૂરેપૂરી નીકળ્યા બાદ જરૂરી હાથ રાખ્યા બાદ એમના છેડા કાપી લેવા જોઈએ. આમાં આવી કાળજી લેવાથી આપણે કેળનું સારું ઉત્પાદન લઈ શકીએ.